સૌથી પહેલા વાત સુરતની સુરતમાં પૂર્વ મેયર નીરવ શાહના પુત્રએ કરી બબાલ લગ્ન પ્રસંગ દરમિયાન બહાર સર્વિસ રોડ પર ટ્રાફિક જામ હતું અને આ દરમિયાન તેણે વારંવાર કારનું હોર્ન વગાડતા લગ્નમાં આવેલા યુવાનોએ પૂર્વ મેયરના દીકરાને માર માર્યો આ ઘટનાની જાણ થતાં જ પૂર્વ મેયરે ઘટના સ્થળે પહોંચી પોલીસ બોલાવી હતી તો બીજી તરફ પોલીસ આવતા જ પૂર્વ મેયરના દીકરાએ હોબાળો મચાવ્યો હતો વધુ માહિતી સાથે સંવાદદાતા પૂર્વ મેયર નીરવ કરી હતી આ મામલો શું ત્યારે સુરતના પાર વિસ્તારમાં પૂર્વ મેયર જે જગ્યા પર રહે છે ત્યાં સર્વિસ રોડ પરથી નીકળ્યો હતો અને પૂર્વ મેયર નો જીકરો ત્યાંથી લઈને નીકળતા તેને હોર્ન માર્યો હતો જેને લઈને લગ્નમાં આવેલા કેટલાક યુવાનોએ પૂર્વ મેયર નીરવ દીકરાને ત્યાં આગળ માર માર્યો હતો જેને લઈને મામલો બિચકાયો હતો તાત્કાલિક ઘટનાની જાણ થતા પૂર્વ મેયર નીરવ શાહ અને તેમનો પુત્ર જે જગ્યા પર લગ્ન પ્રસંગ હતા ત્યાં પહોંચ્યા હતા અને પોલીસ બોલાવી હતી જોકે પોલીસ આવતાની સાથે જ પૂર્વ મેયર દીકરાએ ત્યાં આગળ હંગામો મચાવવાનો શરૂ કર્યો હતો જોકે સમગ્ર ઘટનામાં લગ્ન પ્રસંગમાં આવેલા યુવાનોની સૌથી મોટી ભૂલ દેખાય છે કારણ કે સામાન્ય ગાડીના હોર્ન મારવાને લઈને જયારે પૂર્વ મેયરના દીકરાને માર માર્યો હતો

એક જમીન વેચે એક એક તાલુકામાંથી બીજા તાલુકામાં ખાતેદાર બનવું હોય તો એને ડેપ્યુટી કલેક્ટરના જે પ્રમાણપત્રો લેવાના હોય છે એના માટે મેં લખ્યો છે શું એમાં તકલીફો શું પડે છે એમાં ખેડૂતને ડેપ્યુટી કલેક્ટરને ઓનલાઈન બે હજાર રૂપિયા આપીને અરજી કરે ખેડૂત પછી ડેપ્યુટી કલેક્ટર એને મામલતદારને પ્રશ્ન લખે અને મામલતદાર એને પત્ર હાથ થી ક્વેરી મોકલતા હોય છે એ ક્વેરી ખેડૂત એક વખત સોલ્વ કરી દઈએ પછી એને એમ કહે કે ઓગણીસો પંચાવનમાં તમે ક્યાં ખાતેદાર હતા આમાં કેટલા પરિવારમાં કેટલા લોકો હતા સંયુક્ત પરિવાર હોય તો સંયુક્ત પરિવારનો આંબો આપો આવી અનેક પ્રકારની ક્વેરી કાયદા કરે છે તમે એક ઉલ્લેખ એવો પણ કર્યો છે કે વહીવટ કરે છે તમારા ચાર નંબરનો જે મુદ્દો છે એમાં ખોટા હેરાનગતિ કરીને વહીવટ કરવાની વાત આ શું એટલે વહીવટ એટલે મેં વહીવટી પ્રક્રિયા લખ્યું છે વહીવટ કરે છે એવું નહીં લખ્યું હોય પણ સ્થિતિ એવી છે અત્યારે કે ખરેખર ખેડૂતો

આમ સામાન્ય રીતે તો અત્યારે તો લગભગ મારા ખ્યાલથી બધા જ લોકો વ્યવસ્થિત રીતે કામગીરી કરી રહ્યા છે અને સરકાર નવી સરકારનું ગઠબંધન થયા પછી ખૂબ જ સારી રીતે બધા જ મંત્રીશ્રીઓ પણ ખૂબ એક્ટિવ છે અને બધા લોકો બધાને ખૂબ સારી રીતે સાંભળે છે બધા બધાની જોડે સંકલનથી એક મીટિંગ પણ થઈ ગઈ છે અને હવે મારી દ્રષ્ટિથી આવો કોઈ પ્રશ્ન હોય એવું મને લાગતું નથી અચ્છા અચ્છા ચેતનભાઈ નો પત્ર લખેલો છે તો ચેતનભાઈ ને કદાચ ક્યાંય વ્યક્તિગત રીતે અસંતોષ થયો હોય તો મને ખ્યાલ નથી પણ અમારે તો જિલ્લાના સંકલન રેવન્યુ અધિકારી સાથે અમારી મિટિંગ થઈ ગયેલી છે કરે છે અને તેના કારણે એમના કામો ટલે ચડી રહ્યા છે તેમણે મુખ્યમંત્રીને પત્ર લખવો પડ્યો છે ના ના મારા ધ્યાનમાં કોઈ આવો કિસ્સો આવ્યો નથી સામાન્ય રીતે ખેડૂતોની અરજી નામંજૂર થતી હોય અથવા વારંવાર ક્વેરી કાઢ્યા કરતાનો કોઈ એવો પ્રશ્ન જ નથી ના અમારી જોડે એવો કોઈ પ્રશ્ન આવ્યો નથી તો મારી આપને પણ વિનંતી છે કે આપની જે પાર્ટીના જે ચેતન રામાણી છે એમને આપ જરા જણાવશો કે પ્રશ્ન છે કે કેમ કારણ કે એમને તો ને પત્ર લખ્યો છે

હવે વાત કરીએ ગ્રામ પંચાયતની ચૂંટણીની ગુજરાતીનો વિશેષ કાર્યક્રમ કોણ બનશે સરપંચમાં સંવાદદાતા દીપક પટેલે નર્મદા સ્થિત ડેડિયાપાડાની મુલાકાત લઈ ગ્રામ લોકોનો ચૂંટણીને લઈને મત જાણવાનો પ્રયત્ન કર્યો જેમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત બાદ નર્મદા જિલ્લાના આદિવાસી ગામોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો ડેડિયાપાડા ગ્રામ પંચાયત અંતરિયાળ અને આદિવાસી વસ્તી ધરાવે છે ગામલોકોએ લોકોએ પોતાનું મત રજૂ કરતા જણાવ્યું છે કે ગામમાં રસ્તા પાણીની સમસ્યા તો સરપંચે પૂરી કરી પણ હજુ ગામમાં પાણીની મોટી ટાંકી બનાવવાની માંગ અધૂરી છે અમુક ગામ લોકોએ કહ્યું કે ગામમાં હવે અમારે શિક્ષિત સરપંચની જરૂરી છે આવો સાંભળીએ શું કહી રહ્યા છે ડેડિયાપાડા ગામના લોકો ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાં જે ગામડાઓમાં છે એ ગામડાઓનો માહોલ જામ્યો છે ખાસ કરીને ન્યૂઝ એટીન ગુજરાતીના ગ્રાઉન્ડ જીરો રિપોર્ટમાં અમે પહોંચ્યા છીએ ડેડિયાપાડા ડેડિયાપાડામાં ગ્રુપ ગ્રામ પંચાયત છે ત્યાં જે સ્થાનિકો છે ત્યાં આવી આવી ચૂક્યા છે ઉત્સાહનો માહોલ જેવું છે કારણ કે જે ખાસ કરીને દેડિયાપારા જે આદિવાસી વિસ્તાર ગણવામાં આવે છે આ આદિવાસી વિસ્તારમાં જે સરપંચ હોય છે એ સરપંચની સીટ મુખ્ય સીટ ગણવામાં આવે છે ત્યારે આપણી સાથે ગ્રામજનો જોડાયા છે એમની સાથે વાત કરીએ કે છેલ્લા પાંચ વર્ષ ગત વર્ષમાં પાંચ વર્ષમાં કેવા વિકાસ થયા છે અને કેટલા હજુ બાકી છે ત્યારે આપણે પ્રથમ એક ભાઈ પાસે જઈએ અને વાત કરીએ કાકા તમારા દેડિયાપારા ગામમાં કેટલો વિકાસ થયો છે હજુ કેટલો બાકી છે અમારા ડેડીયાપાડા ગામમાં પાછલી વખતે આપણે રાકેશભાઈ કરીને સરપંચ આપણા ડેડીયાપાડાના હતા એ ભણેલા ગણેલા વ્યક્તિ છે અને અમારા ગામના જે પ્રશ્નો હતા તે આવતા પહેલાં ચૂંટણીમાં આવતા પહેલાં એ લોકોએ બધું નિરીક્ષણ કર્યું હતું અને અમને જણાવેલું કે ભાઈ તમારે જે કંઈ પ્રશ્નો હોય તે આપણે ગ્રામસભામાં આવીને રજૂ કરવા અમે ગ્રામસભામાં આવી અને અમારા પ્રશ્નો રજૂ કરેલા રસ્તાઓ પાણીની બહુ સમસ્યા હતી એ લેખિતમાં આપણે ગ્રામ સભા રજૂ કર્યું આજની તારીખે આ પાંચ વર્ષ પૂરા થતા અમે જે માંગણીઓ કરી હતી એ સંતોષકારક પૂર્ણ કરી છે સરપંચશ્રીએ હવે તમારે સરપંચ જોઈએ છે કે જે ગામનો હજુ હજુ કેટલો વિકાસ કયો બાકી છે હાલમાં અમારે માંગણી છે પારસી ટેકરા અહીંયા નજીકમાં આવ્યું ત્યાં એક પાણીની ટાંકી બને અને ગામને પારસી ટેકરાની આગળ જતા એક નારું છે જે મુખ્ય અંતેરા રસ્તાની વચ્ચે આવેલું છે એ આપણે સરપંચ સાથે વાત કરી છે અને એમણે બનાવી આપવાની વાત કરી છે બીજું કે આજની તારીખે મારી ઉંમરના હતા એ લગભગ લોકો અભણ છે અમુક ટકા ભણેલા હશે બાકી તો અભણ છે પણ હાલની જનરેશન બધી ભણેલા ગણેલા છે શિક્ષિત છે એટલે સરપંચ પણ અમને શિક્ષિત મળે અને અમારી વાત સમજી શકે એવા હોવા જોઈએ અને એવા સરપંચ હોય તો ભવિષ્યમાં અમે ધારે છે એ વિકાસ અમારો થઈ શકે ઘણી જગ્યા પર લાઇટ વગેરેની જે સમસ્યાઓ છે ખાસ કરીને ગટર યોજનાઓ વગેરે આજે અધૂરા કામો થવાથી ઘણી સમસ્યા ઊભી થઈ છે એના માટે પણ આપણે યોગ્યતા અને યોગ્ય વ્યક્તિ આ પૂર્ણ કરે એ બહુ જરૂરી છે વાત કરીએ તો જે દીડિયાપારાના જે ગામ ગ્રામ પંચાયતમાં છે એ ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે પરંતુ જે સ્થાનિકો છે હજુ પણ અનેક જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને લઈને હવે જે કોઈ સરપંચને ચૂંટવા માગે છે એ હવે શિક્ષિત અને જે જે હોશિયાર હોય એવા સરપંચને હવે લાવવા માગે છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આવનારા દિવસોમાં જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોણ બાજી મારે છે દીપક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નર્મદા